હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે ફરીથી એક રેસીપી સાથે હાજર છું. આજે હું સુરતનો ફેમસ લોચો બનાવું છું. આ લોચો ઝડપથી બને છે અને જ્યારે ઈચ્છો ત્યારે બને છે, કેમ કે દાળ પલાળવાની, પીસવાની કે તેને આથો લાવવાની કોઈ પ્રોસેસ કરવાની નથી અને સીધો જ બને છે. તો ચલો બનાવીએ. ગેસ ઓન કરીને તેના પર એક કડાઈ લઈ લઈશું અને તેમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે હિંગ નાખવાની છે. ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખીને 2-3 મિનિટ માટે સાતળી લેવાનું. ત્યારબાદ તેમાં લીલા મરચાની પેસ્ટ નાખી દીધી છે. હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને તેમાં છાશ નાખી દઈશું અને થોડો લોચાનો મસાલો. હાઈ ટુ લો ફ્લેમ પર 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું. ત્યારબાદ 2 વાટકી ચણાની દાળ અને 1/2 વાટકી ચોખા, આ બંને કરકરા દળી લીધા છે અને આ મિશ્રણમાં આ લોટ થોડો થોડો કરીને ઉમેરતા રહેવાનું અને ચમચા વડે હલાવતા રહેવાનું જેથી ગઠ્ઠા ના પડે. બધું સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ સુધી લો ફ્લેમ પર ઢાંકીને રાખી દેવાનું. 10 મિનિટ બાદ તેને આવી રીતે સતત ચમચા વડે હલાવતા રહેવાનું જેથી જો કોઈ ભી ગઠ્ઠા હોય તો એ ભાંગી જાય. અને આમાં થોડું તેલ નાખીને ચમચા વડે આવી રીતે હલાવતા રહેવાનું અને 5-1 મિનિટ સુધી ગેસ પર રાખવાનું. તો તૈયાર છે સુરતી લોચો, જે ઝટપટ બની જાય છે અને તે સેવ, ડુંગળી, કાચું તેલ, બટર કે પછી ચીઝ કોઈ પણ નાખીને લોચા મસાલા સાથે સર્વ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. આવજો.